નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે પાણીની પાઇપલાઇન ખરીદવા પર સહાય આપવાની યોજના વિશે વાત કરીશું. તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, રાજ્ય સરકાર દ્વારા જે પાણીની પાઇપલાઇન ખરીદવા માટે સહાય આપવામાં આવી રહી છે અને આ પાઇપલાઇન ખરીદવા માટે રૂપિયા 22,500 સુધીની સહાય મળવાપાત્ર થાય છે. તો આ યોજના અન્વયે ઓનલાઈન ફોર્મ ભરવાનું હાલમાં શરૂ છે. તો યોજના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી અને તમને પાણીની પાઇપલાઇન ખરીદવા પર સહાય આપવાની યોજના વિશે સંપૂર્ણ માહિતી મળી જાય. તો ચાલો હવે આપણે વિગતવાર માહિતી જોતા જઈએ. તો મિત્રો, ખેતીવાડી ખાતાની આ યોજના છે અને આઈ ખેડૂત પોર્ટલ ઉપર હાલમાં આ યોજના ઉપલબ્ધ છે. જેમાં આપણે સૌ પ્રથમ જોઈએ તો યોજનાનું નામ છે વોટર કેરિંગ પાઇપલાઇન સહાય યોજના. જી હા મિત્રો, વોટર કેરિંગ પાઇપલાઇન સહાય યોજના અન્વયે પાણીની પાઇપલાઇન નાખવા માટે સહાય આપવામાં આવી રહી છે અને હાલમાં આઈ ખેડૂત પોર્ટલ ઉપર આ યોજના ઉપલબ્ધ છે. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ કે મળવાપાત્ર સહાય. તો મિત્રો, NFSM અંતર્ગત કિંમતના 50% અથવા રૂપિયા 15,000 પ્રતિ લાભાર્થી એ બેમાંથી જે ઓછું હોય તે સહાય સ્વરૂપે મળવાપાત્ર થાય છે. અને તે અંતર્ગત આપણે જે પાઇપલાઇનના ભાવ જોઈ લઈએ તો HDPE પાઇપલાઇન માટે રૂપિયા 50 પ્રતિ મીટરનો ભાવ નક્કી થયેલો છે. ત્યાર પછી PVC પાઇપલાઇન માટે રૂપિયા 35 પ્રતિ મીટરનો ભાવ નક્કી થયેલ છે અને HDPE લેમિનેટેડ વોમેન લે ફ્લેટ ટ્યુબ માટે રૂપિયા 20 પ્રતિ મીટરનો ભાવ નક્કી થયેલ છે. તો મિત્રો, અહીંયા HDPE લેમિનેટેડ પાઇપલાઇન એટલે આપણે જેને ફુગ્ગા પાઇપ અથવા તો ખેડૂતો હોસ પાઇપ તરીકે પણ ઓળખતા હોય છે, તો તે પાઇપલાઇન માટે રૂપિયા 20 પ્રતિ મીટરનો ભાવ નક્કી થયેલો છે. ત્યાર પછી આ યોજના અંતર્ગત જે AGR અંતર્ગત સહાય મળવાપાત્ર છે તેની પણ આપણે વાત કરી લઈએ. તો AGR અંતર્ગત ખરીદ કિંમતના 75% અથવા રૂપિયા 22,500 પ્રતિ લાભાર્થી એ બેમાંથી જે ઓછું હોય તે સહાય સ્વરૂપે મળવાપાત્ર થાય છે. અને તેમાં પણ આપણે જે પાઇપલાઇનના ભાવ છે તે જોઈ લઈએ. તો તેમાં HDPE પાઇપલાઇનના ભાવમાં જોઈએ તો રૂપિયા 75 પ્રતિ મીટર, PVC પાઇપલાઇન માટે રૂપિયા 52.50 પ્રતિ મીટર અને HDPE લેમિનેટેડ પાઇપલાઇન માટે રૂપિયા 30 પ્રતિ મીટરનો ભાવ નક્કી થયેલો છે. તો આમ જે NFSM અંતર્ગત રૂપિયા 15,000 મેક્સિમમ સહાય મળવાપાત્ર થાય છે અને AGR અંતર્ગત રૂપિયા 22,500 મેક્સિમમ સહાય મળવાપાત્ર થાય છે. તો મિત્રો, આમ આ યોજના અંતર્ગત વધુમાં વધુ 22,500 પ્રતિ લાભાર્થી પાઇપલાઇન નાખવા માટે સહાય મળવાપાત્ર થાય છે. અને આ યોજના અંતર્ગત આપણે આગળ વાત કરીએ કે ખરીદી ક્યાંથી કરવાની. તો મિત્રો, ખાતા દ્વારા વખતો વખત જાહેર કરેલ પ્રાઇસ ડિસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદકના અધિકૃત વિક્રેતા પાસેથી લાભાર્થી ખેડૂતે આ પાઇપલાઇનની ખરીદી કરવાની રહેશે. ત્યારબાદ આપણે વાત કરીએ કે આ યોજના અન્વયે ફોર્મ ક્યાં ભરવું અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ. તો મિત્રો, આઈ ખેડૂતની વેબસાઇટ પર ઓનલાઈન ફોર્મ ભરી શકાશે અને આઈ ખેડૂતની વેબસાઇટ તમને અહીંયા જોવા મળી રહી છે. તો આઈ ખેડૂતની વેબસાઇટ છે iKhedut.gujarat.gov.in. આ વેબસાઇટ પર જઈ અને તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો અથવા તો અહીંયા નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ હું લિંક આપી દઈશ, તો ત્યાં ક્લિક કરીને પણ તમે આ વેબસાઇટ ઉપર જઈ શકશો. ત્યારબાદ આપણે વાત કરીએ કે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ. તો મિત્રો, ફોર્મ ભરવા માટે 21/3/2022 એ છેલ્લી તારીખ નક્કી કરવામાં આવેલી છે. આ ઉપરાંત આપણે અહીંયા હેલ્પલાઇન નંબર પણ આપેલો છે. તો હેલ્પલાઇન નંબર છે 1800-180-15-51. આ નંબર ઉપર કોલ કરી અને યોજના વિશેની વધુ માહિતી મેળવી શકાય છે. અને મિત્રો, ફોર્મ ભરી અને તમારે ક્યાંય જમા કરાવવા જવાની જરૂર નથી. જ્યારે પણ કચેરી તરફથી તમને ફોન આવે કે તમારી સહાય મંજૂર થઈ છે અને પૂર્વ મંજૂરી આપવામાં આવે ત્યારે તમારે આ ફોર્મમાં સહી કરી અને તમારા જરૂરી ડોક્યુમેન્ટ જેવા કે 7x8, તમારું આધાર કાર્ડ, બેંક પાસબુકની નકલ વગેરે જે ડોક્યુમેન્ટ છે તે તમારે જમા કરાવવા જવાના રહેશે.
તો મિત્રો તમે અહીંયા આઈ ખેડૂતની વેબસાઇટ પર ક્રમ નંબર 42 પર વોટર કેરિંગ પાઇપલાઇન માટેની સહાય યોજના જોઈ શકો છો અને તેના માટે અહીંયા વિગતવાર માહિતી આપવામાં આવેલી છે। આ ઉપરાંત તમે અહીંયા અરજી કરો તેના ઉપર ક્લિક કરી અને અરજી કરી શકો છો અને આ યોજના અંતર્ગત તારીખ 21-2-2022 ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયેલું છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 21-3-2022 જોવા મળી રહી છે। તો આ પ્રમાણે મિત્રો તમે જે પાઇપલાઇન સહાય યોજના અન્વયે ફોર્મ ભરી શકો છો। તો આ પ્રમાણે મિત્રો જે પાણીની પાઇપલાઇન નાખવા માટે રૂપિયા 22,500 સુધીની સહાય મળી રહી છે। આ ઉપરાંત મિત્રો જમીન રેકર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ અને બીજી ઘણી બધી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com ની મુલાકાત લેતા રહેજો। સાથોસાથ આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમે અહીંયા ટેલિગ્રામ ચેનલની લિંક પણ જોઈ શકો છો અથવા તો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ તમને જોવા મળી જશે। તો જો તમને ઉપયોગી લાગે તો તમે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો અને જોઈન થવું એકદમ ફ્રી છે। તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઉં। જય હિન્દ, વંદે માતરમ।